दिवस 11 चमत्कार सबर सवार रोज सवारे जागो त्यारे मात्र एटलू ज विचारो कि मनुष्य योनि में जन्म लेवो जीवित रहेवो विचारो जीवन आनंद माणो तथा प्रेम करवानी शक्ति होवी ये परम सौभाग्य छे। मार्क्स ओरेलियस 121-180 रोमन सम्राट। आजनो तमारो दिवस चमत्कार सभर रहे ते माटे शू करवू जोईए। सौथी पहेलो अने सरल सहेलो उपाय ए छे कि तमारी सवार कृतज्ञता सभर होय। तमारी सवारनी दिनचर्यामां तमे कृतज्ञतानी अभिव्यक्तिनो थोड़ो समय काढ़ी लो, पछी परिणाम जुओ। दिवस दरमियान तमे अनेक चमत्कारों अनुभवशो। आभार मानवा माटे आम तो एक आँखुए आँखुं ओछू पड़े, पण सवारना पहोरमां तो कृतज्ञता व्यक्त करवानी अनेक तक मळे छे। आने माटे तमारे समय पण वेडफवो नहीं पड़े। तमारी प्रातःक्रियाओ पतावता ज तमे स्वाभाविकपणे आ कार्य करी शको छो। ઉડતાની સાથે જ મનને કૃતજ્ઞતાથી લતબત કરી દેવાથી જાણે અજાણે આપણા મનમાં આવતા નકારાત્મક વિચારોને આપણે દૂર રાખીએ। આ સમયે જે કોઈ ખરાબ વિચારો મનમાં પ્રસરે છે તે આપણને દિવસભર તથા સૌથી વધુ પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે। સવારથી જ કૃતજ્ઞતા દર્શાવી શકાય તેવી વસ્તુઓની શોધ કરનાર વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો માટે જગ્યા જ નથી બચતી। એકવાર તમે આ ટેવ પાડી દેશો તો તમે દિવસભર ખુશખુશાલ અને આત્મવિશ્વાસભર રહેશો, તમારી નજર સમક્ષ ચમત્કાર સર્જાશે। તો ચાલો આજે ઉઠતા જ પ્રયોગ શરૂ કરો। ખરા દિલથી થેન્ક યુ કહો, બીજું કાંઈ જ બોલવાની જરૂર નથી। તમને પ્રશ્ન થશે જ કે શેને માટે આભાર વ્યક્ત કરવાનો, જવાબ છે તમે જીવતા છો તેને માટે, તમારા આયુષ્યમાં થયેલ એક દિવસના વધારા માટે। જીવન એક ભેટ છે, પ્રત્યેક દિવસ પણ પ્રભુનો ઉપહાર છે। તમે જો શાંતિથી વિચાર કરશો તો તમને આ સત્ય સમજાશે। ઉડતાની સાથે જ તમને ખુદ થેન્ક યુ કહેવાનું મન થશે જ। તમે નવા પ્રભાત માટે કૃતજ્ઞતા વ્યક્ત કર્યા વગર રહી જ નહીં શકો। તમને જો એક દિવસનું મહત્વ ન સમજાતું હોય તો જીવનમાં એક દિવસ છોડી દો, બીજા દિવસથી તમે ચોક્કસ નવી સવાર માટે કૃતજ્ઞતા વ્યક્ત કરશો જ। વીકેન્ડમાં તમે લાંબી ઊંઘ ખેંચી હોય કે ક્યારેક સવારે એલાર્મથી સંભાળા જાગ્યા હો તો તરત જ પેલા જાદુઈ શબ્દો થેન્ક યુ મોંમાંથી નીકળી જ જશે। ગઈકાલે રાત્રે તમને કેવી શાંતિની નીંદર મળી તેને માટે આભાર વ્યક્ત કરી શકાય। ભાગ્યશાળીને જૂંગવા માટે અલાયદો રૂમ, સરસ પથારી, ચોખ્ખી ચાદર, તકીઓ તથા કામળો મળે। તમારા ઘરમાં બાથરૂમ છે તેમાં પાણી આવે છે, કોંગ્રેચ્યુલેશન્સ, તમારા ઘર સુધી પાણીની પાઇપલાઇન નાખવાની મહેનત કોણે કરી હશે? આખા શહેરમાં પાઇપો અને ગટરોનું નેટવર્ક કોણે બિછાવ્યું હશે? તમે તો નળ ખોલો છો અને ઝપાટા બંધ પાણી આવે છે। સવારે ટૂથબ્રશ, ટૂથપેસ્ટ હાથમાં લેતા જ બોલો થેન્ક યુ। બ્રશ, ટુવાલ, સાબુ, અરીસો તથા બાથરૂમની પ્રત્યેક ચીજ વસ્તુ માટે આભાર વ્યક્ત કરો। આ વસ્તુઓ તમને આખો દિવસ તરોતાજા રાખે છે અને દિવસભર કામ કરવાની શક્તિ આપે છે। નાહી લીધા બાદ કપડાં પહેરતી વખતે પણ તમે વિચારજો કે તમે કેટલા ભાગ્યશાળી છો। પસંદગી કરતા થાકી જવાય એટલા કપડાં તમારી પાસે છે। તમારા કપડાં બનાવવા માટે કેટકેટલા લોકોએ અથાગ પરિશ્રમ કર્યો હશે, તમારા અમુક કપડાં તો વિદેશમાં પણ બનેલા હશે। દરેક વ્યક્તિનો મનોમન આભાર માનજો। તમારી પાસે બૂટ સેન્ડલ છે તો તમે નસીબદાર છો, બૂટ ચંપલ વગરના જીવનની કલ્પના તો કરી જુઓ। પ્લીઝ કૃતજ્ઞતા વ્યક્ત કરો। નવા પ્રભાતની કલ્પના માત્રથી હું રોમાંચિત થઈ જાઉં છું। નવો દિવસ એટલે નવો પ્રયત્ન, નવી તક તથા દૂર સુદૂર રાહ જોઈ રહેલો ચમત્કાર। જે બી પ્રિસ્ટલે 1894-1984 લેખક અને નાટ્યકાર। તમે સવારથી જ તમારી દિનચર્યામાં કૃતજ્ઞતાનો અત્યંત ગહન પ્રયોગ કરો, ચમત્કાર ત્યાંથી જ શરૂ થઈ જશે। આંખો ખુલે તે મિનિટથી શરૂ કરીને બાથરૂમમાં કપડાં પહેરતા તથા શૂઝ પહેરતા તમારે સતત આભાર માનવાની ક્રિયા ચાલુ રાખવાની છે। તમે સવારે નાતા ન હો
કે નોકરી ન કરતા હો તો ચિંતા ન કરશો। તમારે તો માત્ર સવારની જાદુઈ ક્રિયા યાદ રાખીને તેનો ગાઈડ તરીકે ઉપયોગ કરીને તમારી જે પણ રોજિંદી ક્રિયાઓ હોય તેમાં તે મુજબ ગોઠવણ કરવાની છે। ધારો કે તમે ઉઠતા જ કોફી ચા પીતા હો તો ચા પીતા પીતા તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે। તમે ધ્યાન કે પ્રાણાયામ કરતા હો તો કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કામ વધુ સહેલું થઈ જશે। સવારે ટેબલ સુધી ચા, કોફી, પેપર, જ્યુસ અને નાસ્તો ક્યાંથી હાજર થઈ જાય છે। તમારી સવાર આ ચીજવસ્તુઓને કારણે કેટલી સુંદર ઉર્જાસભર થઈ જાય છે। રસોડામાં જો ગેસ, ટોસ્ટર, ઓવન, મિક્સર કેટલી કે વાસણો ન હોય તો ક્યારેક આપણી આ ચીજવસ્તુઓ વિશે વિચારતા જ નથી। હું શું કરું છું કહું, સવારે પથારીમાંથી મારો પહેલો પગ જમીન પર મૂકું ત્યારે બોલું છું થેન્ક્સ, અને બીજો પગ મૂકું ત્યારે બોલું છું ટુ યુ। જ્યારે બંને પગ જમીન પર મુકાય ત્યારે એકવાર તો કૃતજ્ઞતા વ્યક્ત થઈ જ ગઈ હોય। બાથરૂમ તરફ જતાં ફરી એકવાર મનોમન આ શબ્દોનું પુનરાવર્તન કરું છું। ત્યારબાદ બાથરૂમની જે ચીજ વસ્તુઓ વાપરું ત્યારે મનોમન તે ચીજ માટે આભાર વ્યક્ત કરું છું। રોજિંદા કામો પતાવીને હું જ્યારે બહાર જવા માટે તૈયાર થઈ જાઉં છું ત્યારે તો મારું દિલ આનંદથી અને સંતોષથી ઉછળી ઉઠે છે। મને નાચવાનું મન થઈ જાય છે। જ્યારે આવો આનંદ થાય ત્યારે મને ખાતરી થઈ જાય છે કે મારી કૃતજ્ઞતાએ રંગ રાખ્યો છે। હવે આજનો દિવસ તો જાદુઈ જ જવાનો। ખરેખર દિવસ દરમિયાન મને સતત કોઈ અદ્વિતીય શક્તિના સહકારનો અનુભવ થાય છે। જાણે કે કોઈ અદીઠ શક્તિ મને મદદ ન કરતી હોય, એક પછી એક અનેક સારા અનુભવ થવાથી મારી કૃતજ્ઞતાની માત્રા પણ વધે છે। જેમ કૃતજ્ઞતા વધુ તેમ ચમત્કાર વધુ શક્તિશાળી। તમને સૌને એવા દિવસો યાદ હશે જ કે જ્યારે તમારા બધા જ પાસા સવળા પડ્યા હોય। ચમત્કારિક સવારના પ્રયોગ બાદ એવા દિવસોની સંખ્યા અનેક ગણી વધી જશે। મેજિક પ્રેક્ટિસ નંબર 11, ચમત્કાર સભર સવાર। નંબર 1, જાગતાની સાથે ચમત્કાર ભર્યો શબ્દ થેન્ક યુ બોલવાનો છે, બીજું કોઈ પણ કામ પછી કરવાનું છે। નંબર 2, આંખ ખુલવાથી માંડીને તૈયાર થઈ જાઓ ત્યાં સુધી મનોમન સતત આભારની લાગણી વ્યક્ત કરવાની છે। જે કંઈ વાપરો, ખાઓ, પીઓ કે અડો, પ્રત્યેક ચીજ વસ્તુ માટે બોલો થેન્ક યુ। નંબર 3, તમારા પર થયેલ કૃપાઓ વિશે વિચારીને 10 કૃપાઓનું લિસ્ટ બનાવો। તમે શા માટે આભારી છો તે ખાસ લખો, લિસ્ટ ફરીથી વાંચો, પ્રત્યેક પોઈન્ટ બાદ 3 વાર બોલો થેન્ક યુ। 10 કૃપાઓ માટે ખૂબ ખૂબ આભારવશ બનો। નંબર 4, રાત્રે ઊંઘવા જતાં પહેલાં જાદુઈ પથ્થરને મુઠ્ઠીમાં દબાવીને આજના દિવસની બધી જ ઘટનાઓને યાદ કરો। શ્રેષ્ઠ ઘટના માટે ચમત્કારિક શબ્દ થેન્ક યુ અનુભવો અને બોલો। મિત્રો, મારા બીજા આવા આવનારા વિડીયો માટે મેજિક પ્રેક્ટિસ નંબર 11થી હવે આગળના બીજા બધા વિડીયો માટે તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।